વેલકમ બેક. કત્તરની ચાર કહાની આજ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને સંબંધોમાં ખૂન સુધી જ્યારે વાત પહોંચી જતી હોય છે, મામલો મોત સુધી પહોંચી જતો હોય છે અને તેના શું કારણ હોય છે, કારણોથી દૂર કેવી રીતે થવું અને શું સોલ્યુશન આવે, આ દરેક મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને ચર્ચાને આપણે આગળ વધારીએ. બ્રેક પર જતા પહેલા રુઝાનબેન, તમે કે કહેવા માંગતા હતા, આપની વાત મૂકી શકો છો. હું એ જ કહેવા માંગતી હતી કે લેટ અસ નોટ બધાને આપણે એક જ સ્ટીમ રોલરથી નાખી દે, કારણ કે આમાં બી તમે જો અલગ અલગ ટાઈપના ફેમિલીઝ હતા, કોઈક રિચ ફેમિલી હતું, કોઈક પુઅર ફેમિલી હતું, કોઈ મિડલ ક્લાસ ફેમિલી હતું, એટલે હરેક ફેમિલીની પોતાની સ્ટોરીઝ છે. દરેક અત્યારે આપણે એકવાર કહી દઈએ કે અત્યારે સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ આવે તો સોશિયો ઇકોનોમિક તો રિચ ફેમિલીને એટલું નથી આવતી, કારણ કે પૈસા તો છે, પેલો હસબન્ડ બીજે ક્યાંક જતો હશે અહીં, એટલે વાઇફને ક્યાંક બીજો ફ્રેન્ડ એનો મળી ગયો હશે, એની ફ્રેન્ડ મળી ગઈ હશે અને એટલે અફેર થયું હશે. પણ થિંગ, અને અગર કદી ગરીબ હશે તો સોશિયો ઇકોનોમિક અફેર્સ, કે પેલો કમાવાનો બિચારો કોશિશ કરતો હશે યા એમાં ઝઘડા થતા હશે, રોજ ડોમેસ્ટિક વાયલન્સ થતું હશે. એટલે જ્યાં બી આ બધું થાય છે, પહેલા બી થતું હતું, અત્યારે કદાચ પ્રેશર્સ વધ્યા હશે. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ તો પહેલા બી હતા, એવું નથી કે નહોતા, અને મિસયુઝ અફેર્સ બી પહેલા બી હતા, એવું નથી કે નહોતા. પણ અત્યારે શું થઈ રહ્યું છે, મેજર ઇફેક્ટ અત્યારે આવી રહ્યું છે કે નાઉ પીપલ આર બીકમિંગ વાયલન્ટ. વાયલન્ટ ઇન ટર્મ્સ ઓફ કે ધે વોન્ટ ટુ ટર્મિનેટ ઇટ ઇન અનઓફિશિયલ વે. અનઓફિશિયલ એટલે કે વિચારે છે કે અમે મારી નાખશું તો અમને કોઈ પકડી નહીં શકશે અને અમે છૂટી જઈશું. અને એ લોકો એ નથી વિચારતા, કારણ કે એ લોકોને એ અત્યારે જ્યુડિશિયરી પર એ લોકોને ભરોસો નથી કે અગર અમે ડિવોર્સ માંગશું ઓન રેકોર્ડ તો અમને ડિવોર્સ નહીં મળે, યા બહુ લાંબુ થશે, યા અમે બીજી રીતે હેરાન થઈશું. તો ધેટ ઇઝ ધ સો બીજ આપણા માટે. અગર ઇફ આઈ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે, આઈ વુડ રાધર લાઈક ટુ લુક એટ ઇટ કે લોકોને જ્યુડિશિયરી પર ભરોસો ઓછો થઈ ગયો છે, એ લોકોને પોલીસથી ડર નથી લાગતો. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કારણ કે અલ્ટિમેટલી લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, કે જ્યારે બી આપણે અત્યારે સાહેબે બહુ મોટી સરસ વાત કરી લગ્નના સંબંધની, પણ આ બધા જમાના એ સંબંધોના ગયા છે, અત્યારે તો મૂવ ઓનના જમાના આવ્યા છે. એટલે આપણે જે જૂનવાની વાત કરી રહ્યા છે સારી છે, પણ નાવ ધોઝ એથિક્સ જે મેલ ને ફિમેલ બંનેમાં એ રહી નથી, એટલે લેટ અસ નોટ ક્લિંગ ઓન ટુ ધેટ, બટ લેટ અસ ફાઇન્ડ અ વે ફોરવર્ડ જેમાં એવું કરાય કે એમને જેવું થાય કે દેર ઇઝ અ વે આઉટ. કે યુ કેનોટ, અગર કોઈની જોડે આપણે બનતું નથી તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે જિંદગી ભર રહો. અત્યારે તો પેરેન્ટ્સ પોતે બી પોતાની દીકરી આ દીકરાને કહેશે કે ભાઈ તમે નથી ભણતું, યુ આર નોટ હેપી ઇન યોર લાઈફ, ધેન મૂવ ઓન. પણ કોઈએ એવું નથી આજે સજેસ્ટ કર્યું, કોઈ એવું નથી ગાઈડ રહ્યું કે આપણે ખૂન કરી નાખીએ. એટલે આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ ગઈ છે કે અગર આજે મનોવ્યક્તિ લોકોની જઈ રહી છે કે હવે અમે મર્ડર કરી નાખીએ છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે સ્ટોપ કરવું પડશે. વી હેવ ટુ ફાઇન્ડ ધ ટુડે આઈ એમ નોટ હિયર, આઈ કેનોટ સે કે આ શું બેઝ છે, શું રીઝન છે, એની જળ શું છે. પણ આ એક બહુ જ ચિંતાજનક વાત છે, અગર આપણે આને સ્ટોપ નહીં કરીએ તો ધીસ ઇઝ ટર્નિંગ આઉટ ટુ બી ઇન અ વેરી વેરી બેડ ટેસ્ટ. તો સુરેબેન, આની પાછળ જવાબદાર કોને ગણી શકાય? સમાજને ગણી શકાય, પરિવારજનોને ગણી શકાય, કે પછી તે જે તેમના બાળકો છે તે બાળકોને ખુલીને સામે આવવા નથી દીધા, તેમને દબાવીને રાખ્યા છે, આ પ્રકારની જે માનસિકતા તેમના માતા પિતામાં હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. કારણ કે લગ્ન થયા બાદ આ પ્રમાણે ઘટના બનતી હોય છે, લગ્ન પહેલા પણ અફેર્સ હોય છે, તેમ છતાં પણ તેમના લગ્ન બીજા જોડે કરાવી દેવામાં આવતા હોય છે, તો આ કેટલા અંશે યોગ્ય ગણાતું હોય છે? આ બહુ સારી વાત કરી જગદીશ. આમાં એવું છે જગદીશ કે જયારે મેરેજ નક્કી થાય છે ત્યારે વધુ સારું લાગતું હોય છે, અથવા તો બંને જણા પહેલા અફેર્સ હોય તો પાછળથી ડિવોર્સ થતા હોય છે અને એ નોર્મલ ચાલતું, એમાં આવું નથી હોતું. પરંતુ અગર તમે રૂટીનની વાત કરો કે જયારે મા બાપનું પ્રેશર હોય, જ્યાં આગળ અત્યારે આજે પણ જગદીશ એવું છે કે છોકરા છોકરીને મળાયા વગર લગ્ન થાય છે અને મા બાપ મળાવીને વાત કરે કે ભાઈ ત્યારે અહીંયા નક્કી કરી જ દેવાનું છે. કારણ કે અત્યારે પણ મારી પાસે લેટેસ્ટ એક કિસ્સો આવ્યો છે સુરેન્દ્રનગરનો, કે દીકરીએ 3 વર્ષથી લવ મેરેજ કરે છે પણ એ ગામમાં જઈ જ નથી શકતી. અગર એ ગામમાં જાય છે તો એને મારી નાખવાની લિટરલી એના જ પેરેન્ટ્સ લોકોની ધમકી છે. એટલે તમે વિચાર કરો કે આ લગ્નના 3 વર્ષ થઈ ગયા અને બાળક અવતરી ગયું છે, છતાં પણ એટલે મા બાપનું પ્રેશર કેટલું બધું હોય છે કે બાળક પોતે ક્યાંય જઈને પોતે પોતાના મા બાપને કહી નથી શકતું કે મને આ વ્યક્તિ સાથે પ્રેમ છે. ત્યારબાદ જે કોઈ જગ્યાએ લગ્ન થાય છે, એ લગ્ન થયા બાદ પેલો વ્યક્તિ પાછળથી સોફ્ટ કોર્નર હોય, એના હૃદયમાં હોય, તો એ વ્યક્તિના એના સંબંધો ક્યારે ને ક્યારે કંટ્રોલ કરશે, જ્યાં સુધી થશે ત્યાં સુધી, કે ભાઈ હું મારા લગ્ન જીવનમાં રહું. અથવા તો આપણી જે પ્રમાણેની કહેવાય છે એથિક્સ ને મોરલ્સ ની વાત કરીએ તો ડેફિનેટલી એ છે, હજી પણ મરી પરવાર નથી. ને આપણે કદાચ એટલું બધું કે પશ્ચિમી સંસ્કૃતિનું ફોલો નથી કરતા, આપણે જ એના જીવતા જાગતા ઉદાહરણ છે કે આપણે પણ કુટુંબ વ્યવસ્થામાં બિલીવ કરીએ છીએ. પરંતુ એ વસ્તુ થયા બાદ શું થશે, એનો કંટ્રોલ પાવર છૂટશે, જ્યારે થોડું પણ હરાસમેન્ટ અથવા એના સાસરે દ્વારા હરાસમેન્ટ થશે ત્યારે એને એ કોને કહેવા જશે? કારણ કે મા બાપ તેવું કહેશે કે બધા ઘરની અંદર આવું ચાલે જ રાખે. એટલે આમાં મા બાપ જે રેઝ કરવામાં આવે છે કે કોઈ પણ ગુનો થાય છે અથવા તમારી સાથે કોઈ પણ અત્યાચાર થાય છે તો તમે એને ના પાડતા શીખો, એની સામે પગલા લેતા શીખો. પરંતુ મા બાપ શું કહે છે, થોડા ટાઈમમાં દીકરીને એ જ જગ્યા પર વળાવવાની કોશિશ કરશે કે ના બધું સારું થઈ જશે, લગ્ન જીવન, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, બાળકોનું શું થશે. ત્યારે એ માણસ દબાઈને કચડાઈને જીવતું હોય છે અને બંને પક્ષે હોય છે જગદીશ. એવું નથી હોતું કે હું ખાલી સ્ત્રીઓની જ વાત કરું છું, પુરુષોની પણ પરિસ્થિતિ એવી હોય છે કે જે સ્ત્રીઓના કારણે પોતે પણ હેરાન થતા હોય છે અથવા તો સ્ત્રી કોઈ બીજા સંબંધમાં કોઈ પણ કારણસર
અસર વગર પણ જતી રહેતી હોય છે. એવું નથી હોતું જગદીશ કે કોઈ રીઝન હોય છે, રીઝન વગર પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું થઈ જાય કે વધારે પ્રેમ અથવા વધારે લાલસા અથવા તો સામેવાળું વ્યક્તિ વધારે પૈસા વાળું છે એને સારી રીતે રાખશે તો એમાં પ્રેમ ઓછો હોય છે, પરંતુ પૈસા હોવાના કારણે એક સંબંધમાંથી બીજા સંબંધમાં ટ્રાન્સફર પણ થાય છે. એટલે આવા રીઝન્સ કદાચ રિચર્ડભાઈને ખ્યાલ હશે, એમની સાથે કાઉન્સેલિંગ કરવા માટે અમે જોઈન્ટલી બી એકાદ બે કેસ હેન્ડલ કરી રહ્યા છીએ અત્યારે. અને અમે જોઈએ છીએ કે માણસ ઉંમર નથી જોવા તૈયાર, કશું જોવા તૈયાર નથી, ખાલી એ પ્રેમ મેળવવો છે. માણસ સામે વ્યક્તિ લગ્ન કરેલા છે, એના બાળકો મોટા છે, છતાં પણ એમ કે હું એને છોડી શકું એમ નથી. હવે આના કારણે શું થશે, એના જે પરિવાર વાળા છે એ સાથે સામે પડશે અને સામે ક્યાંક ને ક્યાંક મારામારીના ઇસ્યુ થશે અને ક્યાંક વખત જતા અગ્રેસિવ માણસો થઈ જાય ત્યારે પોતાના ઉપરનું ભાન ભૂલી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મર્ડરમાં પરિણમતું હોય છે. એટલે રીઝન જગદીશ બહુ બધા છે. તમે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન ની વાત કરો, ફાઇનાન્શિયલ ગોલ માટેની વાત કરો, અથવા તો પોતે શાંતિથી જીવવા માટે લાઈફને વધારે કમ્ફર્ટેબલ માટે એક કરતા વધારે ઓપ્શન્સ જોઈએ છે, અથવા તો લગ્ન જીવન સારા કપલ્સ સારી રીતે જીવતા હોય પરંતુ કંઈક ચેન્જ જોઈએ છે, કારણ કે એ જ બીબાદાળ વર્ષોથી 10-15 વર્ષથી એવી જ રીતે જીવી રહ્યા છીએ, એકબીજા માટે સમય નથી આપી શકતા આધુનિક જમાનામાં. એટલે રીઝન્સ કહેવા જઈએ તો કદાચ આખો દિવસ ઓછો પડશે, કારણ કે અમારી પાસે વેરિયસ કેસીસ આવતા હોય છે અને કાઉન્સેલિંગ કરીને ટ્રાય કરીએ છીએ કે જે પણ તમને નથી ફાવતું તો તમે જુદા પડો, પણ ખોટા અનનેસેસરી ઝઘડા અથવા તો કોઈ ઝઘડાનું મોટું સ્વરૂપ ના થાય અને કોઈ વ્યક્તિનો જીવ ના જતો રહે અને સમાજની અંદર ખોટું કોઈ ઉદાહરણ પાસ ના થાય એની જવાબદારી પણ આપણી આવે છે. રિચર્ડભાઈ, કોઈ પણ કારણ હોય, કોઈ પણ મુદ્દો હોય, કાઉન્સેલિંગ પ્રોસેસ કેવી રીતે મદદ કરતી હોય છે, કેવી રીતે આને રોક લગાવી શકાય? મતલબ મૂળભૂત જે પ્રશ્ન આની અંદર તમે જોશો ને તો કોઈ એક વ્યક્તિ પોતાનું ઘર છોડીને, સ્ત્રીની વાત કરું છું, કોઈ બીજી વ્યક્તિની પોતાના પતિ તરીકે સંપૂર્ણ રીતે જ્યારે જોડાય છે ત્યારે મારી નાખવા માટે નથી જોડાતા, ના છૂટા પડવા માટે જોડાતા, પણ એવું કશુંક થાય છે કે જે મને લાગે છે આજના દિવસોની અંદર આપણે જોવા નથી મળતું, અને એ છે એ સંવાદનો અભાવ, કમ્યુનિકેશન જે ગેપ છે એના કારણે આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. અલ્ટિમેટલી તમે જુઓ જે જ્યાં મતભેદ થાય છે, બંને વ્યક્તિઓ અલગ છે, બંને વ્યક્તિઓ અલગ રીતે વિચારે છે, બંને વ્યક્તિઓનું જે બેકગ્રાઉન્ડ છે અલગ અલગ રીતે આવે છે, ત્યારે કોઈ ને કોઈ જગ્યાએ અસંમતિ હોય, પણ એ અસંમતિને કાઉન્સેલિંગ અથવા તો એવી સલાહકારો દ્વારા એમને એક લેવલ પર, એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે અને એ પ્લેટફોર્મ એમને ખાલી સંવાદ કરતા એ કરે છે. હું આખી દુનિયાનો બેસ્ટ હસબન્ડ નથી, મારી વાઈફ એ દુનિયાની સૌથી બેસ્ટ વાઈફ નથી, અમે બંને કોઈ ને કોઈ જગ્યાએ એડજસ્ટ કરીએ છીએ, એટલા માટે 19 વર્ષના લગ્ન જીવનમાં પણ અમે એક સરસ જીવન જીવી શકીએ છીએ. કેમ? કારણ કે હેલ્ધી ડિસ્કશન અમે કરીએ છીએ, જ્યાં જ્યાં આવા પોઈન્ટ હોય કે જ્યાં જ્યાં મુશ્કેલીઓ હોય ત્યાં અમે હેલ્ધી ડિસ્કશન કરીને અલ્ટિમેટલી સોલ્યુશન કરીએ છીએ, જે આખરે કાં તો પોલીસવાળા કરે છે કાં તો કોર્ટ એ કરે છે. અને એના માટે મને લાગે છે કે સંવાદનું બહુ જરૂરી છે. મૂલ્યો કદી પણ આઉટડેટેડ થતા નથી, મૂલ્યો એ જ આપણા જીવનને ટકાવી રાખે છે, અને જ્યારે મૂલ્યો લઈ લેવામાં આવે છે ત્યારે આ જે 4 કેસીસ આપણે વાત કરી રહ્યા છે એ સ્ત્રીઓ જેવી વ્યક્તિઓ પણ પોતાના પતિને મારવા તરફ દોરતા આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આ મુદ્દા પર જેટલી લાંબી ચર્ચા કરો એટલી વધારે આમાંથી બહાર નીકળી શકાય તેમ છે અને નિરાકરણ આવી શકે તેમ છે. સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા ચર્ચાને રોકીશું. ખૂબ ખૂબ આભાર રુઝાબેન, સુનેબેન અને રિચર્ડભાઈ આ ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજે જે આપણે ચર્ચા કરી, સંબંધની સરેઆમ હત્યા થઈ રહી છે, ખાસ કરીને 3 મુખ્યત્વે મુદ્દા સામે આવ્યા છે. એક છે લાઇફસ્ટાઇલ, કમ્યુનિકેશનનો ગેપ છે, ઉપરાંત સોશિયલ મીડિયા પણ એટલું જવાબદાર છે. આ દરેકે દરેકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને પરિવારજનોની પણ એટલી જ જે મહેચ્છા હોય છે તે મહેચ્છાની સાથે જ તેમના બાળકોની જો ઈચ્છા ધ્યાન રાખવામાં આવે તો બની શકે કે આ પ્રમાણની ઘટનાઓ ઓછા વત્તાંશે પણ ઓછી થઈ શકે. તો સંદેશની વિશેષ રજૂઆતમાં તેરવા આટલું જ. નમસ્કાર.